આડી રોયલ પાર્ક સોસાયટીમાં ઝેરી કોબ્રા સાપ આવી ચડતા ફેલાયો ભયનો માહોલ. સાડા 4 ફૂટ કોબ્રા સાપને જીવદયા ગ્રુપે સહી સલામત પકડતા રહીશો બન્યા ભયમુક્ત. પાડી શહેરમાં આવેલા સુલ્લભનગરના રોયલ પાર્ક સોસાયટીમાં ગત રોજ સાંજે બાળકો ઘર બહાર રમી રહ્યા હતા ત્યારે સોસાયટીમાં એક મોટો કોબ્રા સાપ નજર આવતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. સાપ ત્યાં આવેલી ખુલ્લી ગટરમાં જઈ લપાઈ ગયો હતો, જેથી રહીશોએ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ગ્રુપના મેમ્બર યાસીન મુલતાની ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમતે ગટર લાઇનમાંથી ઝેરી કોબ્રા સાપને બહાર કાઢી પકડ્યો હતો. લગભગ આ કોબ્રા સાપ 4.5 ફૂટ લાંબો હતો. જીવદયા ગ્રુપે સાપને પકડતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાપને ફોરેસ્ટ વિભાગને જાણ કર્યા બાદ ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવામાં આવશેનું યાસીન મુલતાનીએ જણાવ્યું હતું. સાંજના ટાઈમે જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારી પર ફોન આવેલો કે સુલભનગરમાં એક ગટર ખુલ્લી છે, એમાં સાપ દેખાયો છે. આઈ થિંક સો સાપ કયો છે ખ્યાલ નથી હતો, પણ જ્યારે મેં જેને જોયું તો કોબરા જાતિનો ઝેરી સાપ હતો અને સોસાયટી ટોટલી ભરેલી હતી અને નાના બાળકો બી રમતા હતા. સ્થળ પર ગયો તો ગટર ખુલ્લીમાં સાપ હતો. થોડી જહેમત બાદ અમે એમને બહાર રેસ્ક્યુ કરી હતી. જોયો ફૂલ સાઇઝનો 4.5 ફૂટનો કોબરા જાતિનો ઝેરી સાપ રેસ્ક્યુ કર્યો છે અમે, અને સારી રીતે એમને પકડી અને ફોરેસ્ટ ખાતામાં અમે જમા કરાવી દઈશું. હાલની પોઝિશનમાં ગરમી એટલી સખત છે કે આવા સરિસ્રીપ જે છે તે ગટરોમાં ઠંડક માટે આવી જતા હોય છે, ખુલ્લી ગટરમાં. ને ઘણીવાર એ ગટરની લાઇન આપણા ઘરમાં પણ હોય છે ત્યારે ઘરમાં પણ ભરાઈ જાય. ખાસ આપણા ઘરમાં જો આવી લાઇન ખુલ્લી હોય તો બંધ કરાવી દઈ, જેથી કરી આપણા ઘરમાં નહીં આવી જાય સરિસ્રીપ. ગરમીનો માહોલ બહુ ભયંકર હોવાથી આ સરિસ્રીપ ઠંડકના કારણે ગટરમાં આવી જાય છે. ઓકે, તમને દેખાય તો જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીને કોલ કરી અને બોલાવી લેવા. આજે પરિસ્થિતિ એવી બને કે લોકો ડરી જાય છે કે ઝેરી છે કે બિનઝેરી ખ્યાલ જ નથી આવતો. જ્યારે બિનઝેરી બી લોકો મારી નાખે છે ઝેરી સમજીને, કે ઝેરી પણ મારી નાખે છે. સૌપ્રથમ જ્યારે પણ દેખાય તો જીવદયા ગ્રુપનો સંપર્ક કરો. આજુબાજુ વિસ્તારમાં જ્યાં પણ હશે જીવદયા ગ્રુપ પહોંચી અને સારી રીતે રેસ્ક્યુ કરી લેશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા.